નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, વિષયક છે અંદાજપત્ર, પ્રકરણ 10. અગાઉના વિડિયો લેક્ચર ની અંદર આપણે પ્રસ્તાવના અંદાજપત્રનો અર્થ, અર્થણ ઉપરથી ફલિત થતી બાબતો, ત્યાર પછી અંદાજપત્રના જે પ્રકારો છે તેનો અભ્યાસ કર્યો. અંદાજપત્રના જે મુખ્ય બે પ્રકાર હતા, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર, એમાંથી આપણે સમતોલ અંદાજપત્ર એટલે શું તેનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે જે વાત કરવી છે અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર એટલે જેની આવક અને જાવક આગામી વર્ષની અંદર ખર્ચાઓ બરાબર એની આવક હોય તો એને આપણે શું કહીએ છીએ, સમતોલ અંદાજપત્ર કહીએ છીએ. કે સરકાર જેટલો ખર્ચ કરવાનો છે એટલે અંદાજે આવક મેળવવાના છે. એના ફાયદાઓ ગેરફાયદાઓનો પણ આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણે વાત કરવી છે અસમતોલ અંદાજપત્ર. આ અંદાજપત્રમાં આવક અને ખર્ચ સરખા નથી કે આવનારા વર્ષમાં આગામી વર્ષની અંદર સરકારના ખર્ચાઓ અને આવક છે એ સરખા નથી, જુદા જુદા હોય છે. કા આવક વધારે હોય છે તો ખર્ચ ઓછો હોય છે, ખર્ચ વધારે હોય છે તો આવક ઓછી હોય છે. એટલે આ અંદાજપત્રમાં આવક અને ખર્ચ સરખા નથી. જે અંદાજપત્રની અંદર સરકારના આગામી વર્ષના આવક અને ખર્ચ છે એના ખર્ચાઓ સરખા ન હોય તેને આપણે અસમતોલ અંદાજપત્ર કહીએ છીએ. આ એનો અર્થ તમને વ્યાખ્યા. અસમતોલ અંદાજપત્ર છે એના બે પ્રકાર છે. એક છે ખાધવાળું અંદાજપત્ર અને બીજું છે પુરાંતવાળું અંદાજપત્ર. હવે આપણે વાત કરીએ ખાધવાળા અંદાજપત્રની. અંદાજિત આવક કરતા ખર્ચ કેવો હોય છે, વધુ હોય. કે સરકારની અંદાજિત જે આવક છે એના કરતા જો ખર્ચ વધુ હોય તો તેને ખાધવાળું અંદાજપત્ર કહે છે. કે અંદાજિત આવક ખર્ચા કરતા ખર્ચ વધુ હોય તો તેને ખાધવાળું અંદાજપત્ર કહે છે. ખાધવાળું અંદાજપત્રની વાત કરીએ તો ખાધવાળું અંદાજપત્ર બરાબર અંદાજિત ખર્ચ કેવો હોય, વધુ હોય અને આવક કેવી હોય, ઓછી હોય. એટલે આવક છે એ કેવી હોય છે, ઓછી હોય. કે સરકાર છે એ જો ખર્ચ વધુ કરશે અને આવક છે એ ઓછી મેળવશે, કરવેરા દ્વારા કોઈ અન્ય સાધનો દ્વારા આવક કેવી મેળવશે, ઓછી મેળવશે, તો તેવા અંદાજપત્રને ખાધવાળું અંદાજપત્ર કહે છે. વિકસતા દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ખર્ચ કરતા હોય છે. જે વિકસતા દેશો છે, જે વિકાસ કરી રહ્યા છે એવા દેશોની અંદર સરકાર વિકાસને પ્રાધાન્ય આપવા માટે ઘણીવાર શું કરતા હોય છે, ખર્ચ વધારે કરતા હોય છે. એટલે અંદાજપત્રની અંદર ખર્ચ ઘણીવાર વધારે કરતા હોય છે અને આવક કેવી હોય છે, ઓછી હોય છે. એટલા માટે વિકસતા દેશો માટે આ અંદાજપત્ર ખૂબ જ ઉપયોગી છે. ખાધવાળું અંદાજપત્ર ઉપયોગી છે. કેવા કેવા ક્ષેત્રની અંદર ખર્ચ કરે, સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવાઓ, રસ્તાઓ છે, પરિવહન છે, સિંચાઈની સંભાળ છે, આ બધા ખર્ચાઓ છે એ સરકાર છે એ આર્થિક વિકાસ માટે ઘણીવાર ખર્ચ વધારે છે અને આવક છે એ શું કરે છે, ઘટાડે છે. આ ખાધવાળું અંદાજપત્ર યાદ શું રાખવાનું, આવક ઓછી ખર્ચ કેવો હોય, વધુ હોય. હવે પુરાંતવાળું અંદાજપત્ર અંદાજિત ખર્ચ કરતા અંદાજિત આવક કેવી હોય છે, વધુ હોય છે. ખર્ચ કરતા જ્યારે આવક વધુ હોય તેવા અંદાજપત્રને
खर्च करता अंदाजित आवक वधारे होय तेवो अंदाजपत्र ने शुं कहे छे पुरांत वाळुं अंदाजपत्र कहे छे। अंदाजित खर्च करता छे आवक केवी होय छे वधारे होय छे। अहींया विकासशील देशो माटे आवुं कहे तो अहींया विकसित देशो के विकसित देशो नी अंदर શું હોય છે સરકારે ખર્ચ ઓછો કરવો હોય અને આવક શું કરે છે વધારે છે એટલે કર વેરા છે ટેક્સ છે એ શું કરે છે વધારે છે અને સરકાર છે ખર્ચ કેવો કરે છે ઓછો કરે છે એટલે વિકસિત દેશોની અંદર સરકાર છે ખર્ચ ઓછો કરે છે અને પોતાની આવકનો શું કરે છે વધારો કરે છે। વિકસતા દેશો માટે ખાતા લોના મિત્રો ખૂબ જ મહત્વનું છે અને વિકસિત દેશો માટે પુરાંત લોના સુધારો થશે એટલા માટે વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે કે ખાદ્યનો અંદાજપત્ર છે વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી અંદાજપત્ર છે। આ અંદાજપત્ર જ્યારે મંદી હોય ત્યારે અર્થતંત્રમાં ખાદ્યવાળા અંદાજપત્રથી જ્યારે દેશની અંદર મંદી હોય ત્યારે સરકાર શું ખર્ચ કેવો કરશે વધારે કરશે એના કારણે શું થશે રોજગારીમાં વધારો થશે અથવા રોજગારી સર્જી શકાય છે રોજગારીમાં વધારો કરી શકાય છે ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને ધીરે ધીરે મંદીમાંથી તેજી તરફનું વાતાવરણ ઊભું કરી શકાય છે। એટલા માટે વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે મંદીના અર્થતંત્રની અંદર ખાધવાળા અંદાજપત્રથી રોજગારીનું સર્જન કરી શકાય છે। આવા અંદાજપત્રને આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે દેશની આવક છે ઉત્પાદન છે એના વધારામાં શું કરે છે મદદરૂપ થાય છે। આવા મંદીના સમયની અંદર આવકમાં વધારો કરવાનો છે એના માટે આ અંદાજપત્ર ઉપયોગી છે। ખાધવાળા અંદાજપત્રમાં કર વેરાનો બોજો ઓછો હોય છે લોકો પર કર કેવો નાખવામાં આવે છે ઓછો નાખવામાં આવે છે કેમ કે લોકો પાસેથી આવક કેવી મેળવવાની છે ઓછી મેળવવાની છે એટલે સરકાર વધારે પૈસા આપશે વધારે ખર્ચ કરશે અને લોકો પાસેથી આવક છે કેવી કરશે ઓછી મેળવશે એટલા માટે શું કરવામાં આવે છે કર છે એ ઓછો નાખવામાં આવે છે ટેક્સ ઓછો નાખવામાં આવે છે એના કારણે પ્રજા ઉપરનો જે કરનો બોજો છે એ કેવો હોય છે ઓછો હોય છે એના પર ઓછો લોકો ઉપર બોજો પડે છે એટલે આ ત્રણ ફાયદાઓ છે એનો ખર્ચ થશે એટલે પ્રજાએ ચૂકવેલા જે કર નાણાં છે એનો
બિન ઉપયોગ બીજી જગ્યાએ એનો અન્ય જગ્યાએ ઉપયોગ થાય બિન કાર્યક્ષમ ખર્ચ થાય છે એટલે ત્રણ પ્રકારના ગેરફાયદા છે એક તો દેવાનો બોજો વધે છે સરકારના ખર્ચમાં નિયંત્રણ નથી રહેતું અને નાનાનો છે એ બિન કાર્યક્ષમ ખર્ચ થાય છે આ હતા ખરેખર અંદાજ જે અંદાજ છે એના ફાયદા અને ગેરફાયદા સતા
બધા વિદ્યાર્થી મિત્રો અંદાજપત્ર છે એ વિકસિત દેશો માટે અને વિકાસશીલ દેશો માટે અને આપણો જે મિશ્ર અર્થતંત્ર છે એવા લોકશાહી દેશની અંદર ખૂબ જ મહત્વનું આપણું સ્થાન ધરાવે છે કારણ કે જે સુતાયેલા સભ્યો છે એની મંજૂરી વગર આપણે ખર્ચ કરી શકતા નથી એટલા માટે આ અંદાજપત્ર છે ખૂબ જ ઉપયોગી છે કોઈ દેશની અંદર પુરાંકાઓ કોઈ દેશની અંદર ખાતાઓ અંદાજપત્ર છે એ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજે અસંકલિત અંદાજપત્ર છે એના જે બે પ્રકારો છે ખાતાઓ અંદાજપત્ર પુરાંકાઓ અંદાજપત્ર ખાતાઓ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદાનો અભ્યાસ કર્યો પુરાંકાઓ જે અંદાજપત્ર છે એના ફાયદા અને ગેરફાયદાનો આપણે અભ્યાસ કર્યો જો વિદ્યાર્થી